कोरोना वायरस की महामारी अंतर्गत संक्रमण को कम करने के आशय से राज्य सरकार द्वारा लागू किए गए आंशिक लॉकडाउन का वडोदरा हेयर सलून एसोसिएशन द्वारा विरोध उठाने के बीच उनके लिए भी धंधा व्यापार रोजगार के लिए मंजूरी दी जाए वैसी मांग करते हुए आज वडोदरा कलेक्टर कचेरी में आवेदन पत्र दिया गया था। गुजरात राज्य सरकार द्वारा कोरोना वायरस का संक्रमण कम हो पा सके वैसे आशय से 6 मई से 12 मई के दौरान आंशिक लॉकडाउन का दोबारा से अमल करने के लिए कड़े आदेश जारी किए हैं, जिसमें आवश्यक चीज वस्तुओं के अलावा तमाम धंधा व्यापार रोजगार को बंद रखने का पालन करने का कहा गया है। तो वहीं उल्लंघन करने पर गाइडलाइन का उल्लंघन करते हुए कड़ी कार्यवाही भी की जा रही है। अन्य धंधा व्यापार रोजगार बंद हालत में होने के कारण व्यापारियों की काफी गंभीर आर्थिक परेशानियां बढ़ी है, जहां आज वडोदरा के ऋषि वंशी समाज सेवा फाउंडेशन यानी कि वडोदरा के तमाम हेयर सलून एसोसिएशन द्वारा कलेक्टर कचेरी में आवेदन पत्र देते हुए सूत्रोच्चार लगाए गए थे। आंशिक लॉकडाउन का वडोदरा शहर में चाहिए वैसा कड़े रूप से पालन नहीं हो रहा। 90% जितना बाहरी रोड रास्तों पर लोगों की आवाजाही नजर आ रही है, तो वहीं 70% जितना लोगों का धंधा व्यापार भी खुला नजर आ रहा है। ऐसे में हेयर सलून एसोसिएशन वाले वैसे दुकान व्यापारियों की काफी गंभीर परेशानियां बढ़ी है। उनके द्वारा भी अब ये आंशिक लॉकडाउन के दौरान 3 से 4 घंटे के लिए उनकी दुकानें खुली रखने की मंजूरी की मांग करते हुए आज आवेदन पत्र दिया गया था। जाहिर सी बात है कि वडोदरा शहर में 3,000 से 4,000 जितनी हेयर सलून की दुकानें और ब्यूटी पार्लर आए हुए हैं, लेकिन पिछले 1.5 सालों से कोरोना वायरस की महामारी और धंधा रोजगार ठप हो जाने के कारण 400 जितने हेयर सलून तथा ब्यूटी पार्लर व्यापारियों द्वारा अपना धंधा रोजगार बंद कर दिया गया है। ऐसे में उनकी आर्थिक परेशानियां कम करने की मांग करते हुए आज आवेदन पत्र दिया गया था। આજે અમારા આ બધા વાળંદ સમાજના ભાઈઓ છે અને અમારી દુકાનો છે, હેર કટિંગ સલૂનો છે, બ્યુટી પાર્લર છે, અને આ કોરોના દરમિયાન લાસ્ટ વખતે અમે 55 દિવસ દુકાનો બંધ રાખી છે। અત્યારે પણ અમારી દુકાનો બંધ છે। સરકારની સામે અમારો કોઈ વિરોધ નથી, અમે સમર્થન આપીએ છીએ, એ જે કંઈ બી કરે છે એમાં અમારું સમર્થન છે। પણ અમારી જે તકલીફોમાં શું છે કે છેલ્લા 1.5 વર્ષથી અમારો ધંધો બિલકુલ પડી ભાંગ્યો છે। 10-20% ધંધો થઈ ગયો છે, ખર્ચા એટલા ને એટલા જ ઊભા છે, લાઇટ બિલો, વેરા, ભાડા, આજે હપ્તા ભરવાના, હું અને એ ઉપરાંત પાછો નવો ખર્ચો આવ્યો કોરોનાનો। જે ઘરની અંદર કોરોના આવ્યો છે એ માણસ તો બિલકુલ ધોવાઈ જ ગયો છે, દેવાદાર બની ગયો છે, એમ કહીએ તો ચાલે। એટલે અમારી સરકારશ્રીને એક અપીલ છે, વિનંતી છે કે વડોદરાની અંદર અમારી 4,000 ઉપરાંત સલૂનો બ્યુટી પાર્લરો છે। અમારી આર્થિક પરિસ્થિતિને નોર્મલ તમને દાખલો આપું ને તો છેલ્લા 1.5 વર્ષની અંદર અમારી 350-400 સલૂનો અને બ્યુટી પાર્લરો બંધ થઈ ગયા છે। એના પરથી વિચારો કે અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ હશે। જે બાકીની જે દુકાનો ખુલ્લી છે એ બી 10-20% ધંધો કરી રહી છે અત્યારે। એની અંદર અમારે આ બધું જ ખર્ચા પૂરા કરવાના। અમે સરકારને એવું નથી કહેતા કે તમે અમારા પર પ્રોફેશનલ ટેક્સ કેમ નાખ્યો, ભલે નાખ્યો અમે એક્સેપ્ટ કરીએ છીએ। તમે વ્યવસાય વેરો, અરે આ સોરી, તમે આ વેરો કેમ નાખ્યો અમે એક્સેપ્ટ કરીએ છીએ। અમે એવું નથી કહેતા કે અમને 2 મહિનાનો વેરો બાદ કરી આપો કે 2 મહિનાનો પ્રોફેશનલ ટેક્સ બાદ કરી આપો, 12-12 મહિનાનું બધું જ અમે ભરવા તૈયાર છે। ફક્ત અમારી એક જ માંગણી છે કે અમને ફક્ત અને ફક્ત 3 કલાક કે 2 કલાક અમને દુકાન ખુલ્લી રાખવા દો, કે જેથી કરીને અમારા નસીબમાં જેટલું બી હશે એટલું ખર્ચામાણી નીકળી જશે। અમારા માણસો દર 2-3 દિવસે અમને ફોનો કરે છે કે ખર્ચી પાણી દો, અમે એને થોડી ના પાડી શકવાના હતા। અમે મુશ્કેલીમાં છીએ તે છતાં બી અમારા માણસોને અમે ના નથી પાડી શકતા, એમની ખર્ચી પાણી બી અમારે પૂરી કરવી પડે છે, અમારા ખર્ચા પૂરા કરવા પડે છે। જે ઘરની અંદર કોરોના આવ્યો હોય છે એ બિચારો ધોવાઈ ગયો હોય છે, તે પછી પણ એને આ રૂટીન ચાલુ રાખવા માટે બધું ખેંચાણ કરવી પડે છે। એટલે અમારી સરકારને એક જ માંગણી છે કે પ્લીઝ મહેરબાની કરીને અમને ફક્ત 2 કલાક યા 3 કલાક, તમને જે અનુકૂળ લાગે તે, કે 4 કલાક જે તમને અનુકૂળ લાગે એ સમય માટે અમને દુકાન ખોલવા દો, અને એ પછી સંપૂર્ણ લોકડાઉન આપો। અત્યારે 70% પબ્લિક રોડ પર ફરી રહી છે, આ લોકડાઉનનો કોઈ મતલબ નથી એવું મારું માનવું છે। ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, મહેશભાઈ લીંબચિયા।